स्वागत छे। समाचारमां वात करीए तो सहेरा તાલુકાના સુરેલી ગામે રાત્રિના સમયે પુત્રએ પિતાનું ઢીમ ઢાળી દેવાની ઘટના સામે આવી છે। 85 વર્ષીય પિતાનું અસ્થિર મગજની પત્ની સાથેના આડા સંબંધના કારણે લોખંડનો સળિયો મારી મોત નિપજાવતો પુત્ર। બનાવની પોલીસ પ્રાપ્ત વિગતો અનુસાર સહેરા તાલુકાના જૂની સુરેલી ગામે રહેતા દક્ષાબેન તેઓના પરિવાર સાથે પોતાના જેઠ રાયસિંહભાઈ અને તેઓની પત્ની મીનાબેન કે જેઓ અસ્થિર મગજ ધરાવે છે તે અને તેઓના સંતાન અલગ રહે છે। આજથી 10 વર્ષ પહેલા સસરા રૈજીભાઈની પત્ની મૃત્યુ પામી હતી। આથી 85 વર્ષ સસરા મોટા પુત્ર સાથે રહેતા હતા। બુધવારના સવારે ફરિયાદી દક્ષાબેન પોતાના પિયર ઓરવાડા જવાનું હોવાથી પોતાના સંતાનો સાથે તૈયાર થઈને બેઠા હતા। તે સમયે તેનીના પુત્ર નામે પ્રદીપના ચપ્પલ ન મળતા બાજુમાં આવેલા પોતાના જેઠના ઘરે તપાસ કરવાનું કહેતા પ્રદીપ ત્યાં તપાસ કરવા ગયો હતો, જ્યાંથી તુરંત જ પ્રદીપ પાછો આવ્યો અને હાફતા હાફતા જણાવ્યું કે દાદાને મોઢા ઉપર લોહી ચોટેલું છે। આથી ત્યાં જઈને જોતા ફળિયાના બીજા લોકો પણ ત્યાં ઉપસ્થિત હતા। ઘરમાં અસ્થિર મગજના જેઠાણી હાજર હતા, પરંતુ જેઠ હાજર ન હતા અને ફરિયાદીના સસરાને માથાના ભાગે ઈજાઓ જોવા મળી હતી અને તેઓ મૃત્યુ પામ્યા હતા। આ બાબતે ફરિયાદીએ પોતાના પતિને બનાવની જાણ કરતા તેઓ તાત્કાલિક ત્યાં આવી પહોંચ્યા હતા અને થોડીક વાર બાદ ફરિયાદીના જેઠ ત્યાં આવી પહોંચતા તેમને ગામના માણસોની કડકાઈથી પૂછતા તેમણે જણાવ્યું કે મંગળવારની રાત્રિએ 10 વાગે મારા પિતાજી મારી અસ્થિર મગજની પત્ની સાથે ખોટું કામ કરતા જોઈ જતા સહન ન થતા માથાના લોખંડનો સળિયો મારતા તે મૃત્યુ પામ્યાની હકીકત જણાવી હતી। પોલીસે ઘટનાની બાબત જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહને સહેરા સરકારી દવાખાને પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો। સહેરા પોલીસે અત્યારે આરોપી પુત્રને દબોચી લઈ કોવિડ માર્ગદર્શિકા મુજબ તેનો ટેસ્ટ કરાવી તેની ધરપકડ કરવામાં આવશે તેવું જણાવ્યું। અમારી એની ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા।